नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 चैप्टर 2 स्वाध्याय 2.1 दाखला नंबर 1 संख्याओं ने योग्य रीते गोठवो અને સરવાળો કરો। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ, હવે તમને અહીંયા રકમ આપેલી છે, રકમ શું આપેલું છે કે 837 વત્તા 3 અને 208 વત્તા 363। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, સીધે સીધો સરવાળો કરવાનો નથી। તમારા પુસ્તકની અંદર તમે જોશો તો ખબર પડશે કે સીધો સરવાળો કરવાનો નથી, આપણે અહીંયા નિયમનો ઉપયોગ કરીને સરવાળો કરીશું। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, અહીંયા તમને સંખ્યા આપેલી છે, એ સંખ્યાને તમારે શું કરવાનું છે, વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી જોડે લાવી અને એનો સરવાળો કરો, અને એ સરવાળો એકદમ ઈઝી પડવો જોઈએ। તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો 837 અને આ બંનેનો સરવાળો કરું તો મને અહીંયા બરોબર સંખ્યા નહીં મળે, એટલે પાછળનો સંખ્યા જુઓ 7 અને 3, તો 7 ની અંદર 3 ઉમેરો તો કેટલા થશે, 10 થાય છે। તો આપણને ખબર પડે કે પાછળની સંખ્યા આપણે આ બે સંખ્યાનો શું કરીશું, તો જૂથ બનાવી દઈશું। તો 837 + 363 આ બંનેનું જૂથ બનાવ્યું, ત્યારબાદ વધેલી સંખ્યા પાછળ લખી। તો અહીંયા ક્રિયા શું કરી આપણે, તો જૂથનો ગુણધર્મ કોના માટે, સરવાળા માટે। હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો સરવાળો કરો, 7 ને અંદર 3 ઉમેરો તો કેટલા થશે, 10 ની 0 બધી આવી 1, 6 ને 3 કેટલા થશે, 9 ને 10 ની 0 બધી આવી 1, 8 ને 3 કેટલા થશે, 8 ને 3 11 ને 12। તો વિદ્યાર્થી મિત્રો બંનેનો સરવાળો કર્યો તો આવી ગયા આટલા, ત્યારબાદ હવે આપણે અહીંયા કરી દઈએ, તો આ બે નો સરવાળો કરીએ તો 1200 મળે અને 208 નો સરવાળો કરો તો અહીંયા આપણે 0 અને 8 એટલે 8 ના 8, 0 0 એટલે અહીંયા 0, 2 ને 2 કેટલા થશે 4 અને 1 ના 1, તો આપણો જવાબ અહીંયા આવી ગયો છે। ત્યારબાદ તમે જુઓ દાખલા નંબર 1 નો બી, તો અહીંયા જુઓ શું થશે, તો અહીંયા એવી સંખ્યાને તમે જૂથ બનાવો કે જેથી કરીને તમારો એકદમ સરવાળો આસાન થઈ જશે। તો અહીંયા આપણને ખબર છે કે 1962 આની જોડે કઈ સંખ્યા લાવો, આ રે 1538, આ બંનેના જૂથ બનાવ્યા વત્તા, હવે કોનો જૂથ બનાવીશું, 453 + 647। હવે તમને એમ થશે સાહેબ એક જૂથ બનાવ્યા, તો કે ભાઈ 8 ની અંદર 2 ઉમેરીએ તો 10 આવે છે પાછળ, અને અહીંયા 7 ની અંદર 3 ઉમેરીએ તો 0 આવે છે, ને એટલા માટે જૂથ બનાવે છે। 8 ને 2 10 ની 0 બધી આવી 1, 6 ને 3 9 ને 10 ની 0 બધી આવી 1, 9 ને 5 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, તો 9 ને 5 14, 14 ને 15 નો 5 નો બધી આવી 1, 1 2 અને 3, ચલો વત્તા અહીંયા કરો, ચલો હવે કેટલા થશે, 7 ને 3 10 ની 0 બધી આવી 1, 5 ને 4 9 ને 10 ની 0 બધી આવી 1, 6 ને 4 10 ને 11। ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરળ રીતે કરી દઈએ, આનો એકમનો આંક, આ એકમનો આંક એટલે 0 ના 0, દશકનો દશકનો આંક 0, 5 ને 1 6 અને 3 ને 4। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા જવાબ આવી ગયો છે।